અંધઉદ્યોગ શાળામાં વિદ્યાર્થીએ ચોરી કરી હોવાના શંકાના આધારે માર મારતા પોલીસને બનાવની જાણ કરતો પરિવાર. અંધઉદ્યોગ શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં ચોરી કરી હોવાની શંકાના આધારે શાળા કેમ્પસમાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના પગલે પરિવારજનોએ વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડ્યો હતો અને તેમના સંતાનને શાળામાં ચોરી કરી હોવાની શંકાના આધારે માર મારી લિવિંગ સર્ટિફિકેટ આપી દીધું હોવાના પગલે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. મારું નામ હેતલ છે, ભાવેશભાઈ રોજીભાઈ રાવણ. અમારા ઘટના એવું બન્યું, બધા ભાઈબંધ બાંધતા છે, ચોરી બીજાએ કરી છે. નામ મારા ભાણિયાનું આવ્યું છે, ભાવેશે ચોરી કરી છે. ત્યાંથી પ્રિન્સિપાલનો કોલ આવ્યો હતો કે તમારા ભાણિયાને લઈ જાઓ, ચોરી કરી છે અને એની સલ્ટી કાઢી નાખી. તમે અંધઉદ્યોગ શાળામાં ભણે છે, રહે છે, સિહોર રહે છે. મારી બેનનું નામ ભારતીબેન છે, એમનું અત્યારે ઓપરેશન હાલ ઓપરેશન કરાવેલું છે અને બેનને બેબી નાની થઈ છે, તો એ આવી નથી શક્યા. એટલે બેન નથી આવી શક્યા, બંને રાતે આવી શક્યા છે. હું એક છું ને મારા બેન ત્રણ જ જણા છીએ અહીંયા. અને ત્યાંથી કોઈ આવ્યો નહોતું પ્રિન્સિપાલની કોલ બોલ કાંઈ કે તમારા ભાણિયાને આટલો બધો માર્યો છે, તમે લઈ જાઓ. ત્યાંથી વિદ્યાર્થીઓએ મારેલો છે, પાઇપે પટ્ટે વડે માર્યો છે. એક રૂમમાં એક 9 થી 3 કલાક સખત મારેલો છે કે આવી રીતે માર્યો છે તમારા છોકરાને. એ પ્રિન્સિપાલની જવાબદારી નથી આવી શકતી કે અમને કહી શકે કોલ રીતે કે આવી રીતે બનાવ બન્યો છે, તમે લઈ જાઓ તમારા છોકરાને. એનાથી ન થતું હોય તો અમને ફોન તો કરી દેવાય ને કે તમે લઈ જાઓ એમ. ત્યાંથી એનો ભાઈબંધ એક છે, એની હારે સ્કૂલમાં એક ક્લાસમાં ભણે છે, એનો કોલ આવ્યો કે તમે હવે લેવા નહીં આવો ને તો તમારા છોકરાને મારી નાખશે આ લોકો. ત્યાંથી હું રાતે 8 વાગે એમને લેવા ગયો. પછી ત્યાંથી અમે એમને 108માં બોલાવીને તરત તમે અહીંયા એડમિટ કરો મોટા દવાખાને. ત્યાં સુધી તો નહોતી કરી, ત્યાં સુધી એડમિટ નહોતો કર્યો ત્યાં સુધી ભાઈને. પછી એડમિટ કર્યો, પછી રાતે 1:30 વાગે અમે ત્યાં પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાંથી ફરિયાદ લીધી અમારી, એને એમ કીધું કે 11 વાગે આવજો, ભુવાસર આવે ને ત્યાં. વાહામાં પગે પાછળ બધે પાછળથી મોઢગા પાંપે પટ્ટે વડે મારેલો છે. એડમિશન કાર્ડનો રદ કરી દીધું. હા, એડમિશન એનું રદ કરી દીધું છે કે હવે તમે એને લઈ જાઓ, ચોરી કરે છે, અમારે નથી જોતો એમ.